મારા હાસ્ય પ્રિય શ્રોતાઓને વસંત પરેશના હાસ્યસભર નમસ્કાર. કાયમને માટે હું કાર્યક્રમની શરૂઆત એક શાયરીથી કરું છું. દુનિયામાં બધાને એમ લાગે કે યુવાનો એ જ પ્રેમ કરે છે, એવું કાંઈ નથી. મોટી ઉંમરના ગોઠવાયેલા હોય છે, આપણે એમાં ઊંડા નથી ઉતરતા. મારી બાજુમાં એક કાકા રહે છે, એ કાકાએ એની વહુને એટલે કે કાકીને એવી ભયંકર શાયરી લખી કે લગ્ન પહેલા હતી તું મુલાયમ કાગળ જેવી. લગ્ન પહેલા હતી તું મુલાયમ કાગળ જેવી, હવે કાગળમાંથી તું થઈ ગઈ છો પૂંઠા જેવી. હવે કાગળમાંથી તું થઈ ગઈ છો પૂંઠા જેવી, ચલમની જેમ પીતો તો તને જવાનીમાં હું, હવે તું થઈ ગઈ છો બીડીના ઠૂઠા જેવી. ભલે માથે સફેદ આવ્યા હોય પણ દિલમાં પ્રેમ હોય, કારણ કે પ્રેમ દિલથી થાય છે. અત્યારે લાફિંગ ક્લબો શરૂ થઈ ગઈ છે, જ્યાં દવા કામ નથી કરતી ત્યાં હાસ્ય કામ કરે છે, પણ એની એક મર્યાદા છે. જોક્સ કોઈ મોટી વાત નથી, 3 રૂપિયાની ચોપડીમાં જોક્સ મળે. વસંત પરેશ કોઈ મોટો કલાકાર નથી, એને માણનારો વર્ગ છે ને એ મોટો છે. નાની વાતમાંથી હાસ્ય મળે, જોક્સ મળે. મારી બાજુમાં એક ભાઈ રહે છે, એની બા બેઠેલા ઓટા ઉપર. જોજો વાતને પકડી લેજો, હું અડધી જોકનો કલાકાર છું, સારો વર્ગ હોય ને બહુ મજા આવે. એ ડોસીમાં ઓટા ઉપર બેઠા હતા, ગાય આવી હાડલો ચાવી ગઈ. હાડલો તો ચાવ્યો, ડોસીમાં નહીં ચાવી નાખ્યા. એના છોકરા આવ્યા મારી પાસે, મને કે મારી બાન ગાય ચાવી ગઈ. હું મૂંઝાઈ ગયો, મેં કીધું ગાય હાડલા ચાવે, તારી બાન ચાવી ગઈ તો કે? હા. હું તરત ગયો, એની બાને ઉપાડી નાખ્યા રિક્ષામાં, હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટર કે કેસ કઢાવવો પડશે, ગાય ચાવી ગયો પહેલો દાખલો આવ્યો. ડૉક્ટર કે કેસમાં નામ લખાવો. ઓલા ભાઈ કે દૂધીબેન. ડૉક્ટર કે નામ બદલાવી નાખો. નકર રોજ ચાવી જશે. શું મજા છે. જોક્સ મોટી વાત નથી, એને માણનારો વર્ગ મોટો છે. મારા એક મિત્ર છે, રોજ મને ભેગા થાય. મેં એક દી કુદરતી પૂછ્યું, મેં કીધું આ 5 આંગળીમાં વીંટી પહેરો છો તો વીંટી 1 આંગળીમાં પહેરાય, તમે સસરાએ 5 આંગળીની દીધી છે? મને કે ના રે ના. મેં કીધું 5 આંગળીમાં વીંટી ન પહેરાય, 1 જ આંગળીમાં પહેરાય. બહુ તો કોઈ પૈસાવાળો હોય તો 2 આંગળીમાં પહેરે, તમે 5 આંગળીમાં? મને કે મારો બાપે 5 આંગળીમાં વીંટી પહેરતો, એનો બાપે 5 આંગળીમાં વીંટી પહેરતો. મેં કીધું આ ગોગલ્સ ચશ્મા છે ને એ તો કાઢી જ નાખો, કારણ કે એ ઉનાળામાં પહેરાય. તમે તો કાયમ પહેરી રાખો છો. મને કે મારો બાપે ગોગલ્સ ચશ્મા પહેરતો, એનો બાપે ગોગલ્સ ચશ્મા પહેરતો. મેં કીધું તમે આ લેંઘો પહેર્યો છે એની માથે કોટ પહેર્યો છે તો પાટલું નથી? મને કે મારો બાપે લેંઘો ને કોટ પહેરતો, એનો બાપે લેંઘો ને કોટ પહેરતો. મેં કીધું તમે આ પગમાં બૂટ પહેર્યા છે, લેંઘા ઉપર બૂટ ન હોય. મને કે મારો બાપે લેંઘા ઉપર બૂટ પહેરતો, એનો બાપે લેંઘા ઉપર બૂટ પહેરતો. મેં કીધું તમે લગ્ન સુકામ નથી કર્યા, વયો ગયો. પ્રકાર પ્રકારમાંથી આનંદ મળે. હું ક્યારેક ક્યારેક મંદિરે, હું બહુ લગભગ મંદિરે જતો નથી, પછી ક્યારેક જાઉં. એકવાર મંદિરે દર્શન કરતો તો મારી બાજુમાં એક ભાઈ આવીને ઉભા રહ્યા, હાથ જોડી.
મેં એના આમું જોયું, કંઈક બોલ બોલ કરતો હતો. મેં કે શું બોલે, જોઈ તો ખરા. ભગવાન પાસે આપણે કાયમ કંઈક કંઈક માગવા જાય છે, ભલે દુનિયા વાત કરતી હોય કે આપણે કંઈક આપી આવીએ છીએ. તમે શું તંબુરો આપો છો? નાળિયેર બહુ તો વધારે છે. મારી બાજુ ઊભો આમ હાથ જોડીને કે રામચંદ્ર બળદિયો, કૃષ્ણ ભગવાન બળદિયો, પૂજારી અંદરથી બાયણે આવ્યો કે ભગવાનને બળદિયો કેસ, મેં બોચી પૈકડી. મેં કીધું ભગવાનને બળદિયો કેસ? મન કે ના ભાઈ, હું તો પ્રાર્થના કરું છું. મેં કીધું તું બોલસ બળદિયો બળદિયો? મન કે હું એમ કહું છું કૃષ્ણ ભગવાન મને બળ દિયો. નથી દેવું બળ, તું સુદામા જેવો છો એ જ બરાબર છે. માણાને સમજાવવો પડ્યો. આહા, પ્રકાર ક્યાં ક્યાંથી ઊંડા ઊંડા ઉતરો એટલે આનંદ મળતો જાય. તમે ઘરના છો, હાવ પેટ છૂટી વાત કહી દઉં. હમણાં બે વિધવા બહેનો વાત કરતા હતા, તો એક વિધવા બીજી વિધવાને કહે એ કે પરણેલી બહેનો છે ને એના કરતાં આપણે સુખી છીએ. મને પરસેવો વળી ગયો. મેં કીધું આ વિધવા બહેનો થઈને આવી વાત કરે છે કે પરણેલી બહેનો કરતાં આપણે સુખી છીએ? એટલે મેં કીધું બેન કેવી રીતે? તો કે અમને ખબર તો છે અમારો વર ક્યાં છે. દુઃખની વાત હોય ને એમાંથી હાસ્ય મેળવી શકાય છે. અમારા જામનગરમાં અમે એક ભાઈ ગુજરી ગયા, ઠાંઠડી બાંધી હતી, બધું કમ્પ્લીટ હતું. એક ભાઈને ઠાંઠડીને માથે બેહાર્યા, ગામમાંથી ઠાંઠડી નીકળી, બધા ગોટે ચડી ગયા, શ્રી રામ શ્રી રામ. એક ભાઈ ઉપર બેહાર્યા તે રાડું પાડે, મને નીચે ઉતારો, મને નીચે ઉતારો. તે હું અડી કાઢતો ગયો. ઓલા દોણીવાળા ભાઈને કીધું, મેં કીધું એ માથે ક્યાં ચડાવ્યા છે? મન કે જે ગુજરી ગયા ને એની છેલ્લી ઈચ્છા હતી. મેં કીધું આવી કોઈની છેલ્લી ઈચ્છા હોય ઠાંઠડીને માથે ચડાવવાની? મન કે તમે કયો એવા હમ ખાઉં છું, ગુજરી ગયો ને તે લખતો ગયો હતો કે હું ગુજરી જાઉં ને એટલે મારી માથે પીતાંબર ચડાવજો. એલા પીતાંબર એટલે પીરું લુગડું થાય. આ લેવા દેવા વગરનો બાજુમાં પીતાંબરભાઈ રહેતો તો એને ચડાવ્યો. બોલો, ઘણીવાર નામ એવા હોય એમાં હલવાઈ જાય. નામનું બહુ મહત્વ છે. નામ માટે તો એક ચાર લીટી મેં લખી છે, કદાચ ગમે તો વધાવજો, કે એક નનામી જતી હતી, નામી હોવા છતાંય નનામી જતી હતી. માણસ જન્મે ને એટલે ફૈબાનું નામ પાડે છે. ફૈબાનું નામ ભલે ગમે એવું હોય પણ આનું નામ સારું પાડે. કે એક નનામી જતી હતી, નામી હોવા છતાંય નનામી જતી હતી. એ નનામી જતી હતી કે કોઈની નિશાની જતી હતી, પણ જતી હતી એ રીતે જાણી ઘરની કોઈ ચીજ નકામી જતી હતી. જીવતા છે ત્યાં સુધી બધું સારું. અતિશય નામ કઈ સારું નથી હો. હા, અમારું તો કોઈ બહુ નામ નથી એટલે સારું છે. અમિતાભનું નામ કેવું? સ્ટાર પ્લસ ઉપર એક સિરિયલ આવતી હતી, કોણ બનેગા કરોડોપતિ. દુનિયા આખી એમ કહેતી હતી કે અમિતાભના સ્ટાર પ્લસ છે. હું એમ કહીશ, સ્ટાર પ્લસ ઉપર ભલે આવતી હતી પણ અમિતાભના સ્ટાર પ્લસ છે. હજી આજે સુપરસ્ટાર જ છે ને તે દિવસે હતો જ. જીવનમાં બહુ સંઘર્ષ કર્યો છે એ માણસે. જોક્સ અમે નાના કલાકારો બનાવીએ છીએ. અમિતાભને જયા, બે શોપિંગમાં નીકળ્યા. ના નીકળે પતિ પત્ની હોય તો? કેમ દાંત કાઢો? અમિતાભને બાથરૂમ લઈ ગઈ. આવડો મોટો સુપરસ્ટાર જાહેરમાં તો જઈ ન હકે, મૂંઝાણો. જ્યારે જ્યારે પતિ મૂંઝાણો છે ત્યારે ત્યારે પત્ની કામ આવી છે. જયા કે મોટપ મૂકી દો, ગમે એવડા સુપરસ્ટાર છો, ગવર્મેન્ટે બસ સ્ટેન્ડની બહાર જાહેર મુતરડી બનાવી છે, જી આવો. અમિતાભને એમ થયું હું આવડો મોટો સુપરસ્ટાર, અહીંયા જાહેર બાથરૂમમાં. જયા કે જી આવો. આપણે એક દી નાના જ હતા, સમાજે આપણને મોટા બનાવ્યા છે.
નાના માણસો સાથે બાથરૂમ કરાય એમાં મોટપ નહીં રાખવાની. જી આવો, હું બહાર ઊભી છું, કોઈ તમારું નામ ન લીએ, હું બહાર ઊભી છું. જયા બહાર ઊભી રહી, અમિતાભ ગયો, પાંચ જ મિનિટમાં પાછો આવ્યો, કોટ બોટ ભીંજાઈ ગયેલો. જયા કે અંતે તમને નાના માણસો સાથે બાથરૂમ કરતા ન આવડું? અમિતાભ કે હું બાથરૂમ ગયો જ નથી. અંદર ગયો, ચાર જણા હાઉસફુલ ઊભા હતા. એક જણો જોઈ ગયો એ કે અમિતાભ આવ્યો, ચારેય ફૈરા. અતિશય નામ હારું નથી, અમારું કોઈ નામ નથી. આઠ આઠ વખત જી આવ્યા, કોઈ ભાવ નથી પૂછ્યું. મારો કહેવાનો મતલબ છે નામની મહત્તા છે. હા હા, તમે ઊંડા ઉતરતા જાવ એટલે ગમે ત્યાંથી હાસ્ય મળે. હમણાં મારે એક પ્રોગ્રામ હતો ઇન્દોરમાં, અજાયણું સેન્ટર મારા માટે. હું એક હોટલમાં ગયો, મેં કીધું એક રૂમ જોઈ છે, મને કે આવી જાઓ, કાંઈ વાંધો નહીં, નામ લખાવો. એટલે મેં કીધું રૂમ તો સારા છે ને, મેં કીધું માકડ મચ્છર વિખોડિયા ભર લઈએ. મને કે ના, કાંઈ ન થાય. મેં કીધું માકડ બાકડ કાંઈ નથી ને, સાચું બોલજે, મરવી દેતો નહીં હો. મને કે ના, એ કે આવી જાઓ, નામ લખાવો, તમે જ લખો. મને કે આમાં હું મારું નામ લખતો હતો, ત્યાં માકડ આવ્યો રજીસ્ટરમાં. મેં કીધું યાર તમે તો ના પાડતા હતા. મન કે ના, એ તો ખાલી રૂમ નંબર વાંચવા આવ્યો છે. તમે ઊંડા ઉતરો એટલે આનંદ મળે. આજે હું તમે ક્યાંય બહાર નીકળીએ, ઓચિંતાના પરિવાર સહિત બજારમાં જતા હોય, જો 3 રૂપિયાની ચોપડીના જોક્સ નથી આવતા, વાસ્તવિક જે જોક્સ છે ને એની મજા છે. પરિવાર ભેગો જતો હોય ને ઓચિંતાનું કૂતરું આવે એટલે આપણે તરત જ કહી લે, આમ નીકળાવતો રે, કૂતરું કઈડી લેશે. મારી બાજુમાં એક ભાઈ છે, લાંબુ બહુ કરે. મેં કે તમારું નામ શું છે? મને કે અષ્ટકમલ દલ પદમ પ્રકાશભાઈ. મેં કીધું આવડું મોટું નામ હોય ને ઘરકું લખાવ. મને કે ના, અષ્ટકમલ દલ પદમ પ્રકાશભાઈ. એકવાર સ્કૂટર ઉપર જતા હતા, પછવાડે એમના મિત્ર બેઠેલા, રોંગ સાઈડમાંથી નીકળ્યા એટલે પોલીસે સીટી મારી, કે આવ નામ લખાવ. મારા મિત્ર કે લખો અષ્ટકમલ દલ પદમ પ્રકાશભાઈ. પોલીસવાળો હલવાણો, આવડું મોટું નામ હોય ને હરખું લખાવ. તો કે નામ તો એ જ છે, અષ્ટકમલ દલ પદમ પ્રકાશભાઈ. વાહે બેઠો તેને કે તારું નામ? તો કે બાબુ. તું આવતો રે. ઘણી વાર નામ નાના હોય એમાં હલવાઈ જાય. તાને લાંબુ કરવાની બહુ ટેવ. પરિવાર સહિત બહાર જતો હતો, સામેથી ક્યાં કૂતરો આવ્યો, એનો પરિવાર ભેગો હતો. તો ભાઈએ તરત જ, એને બેનનું નામ હતું અનસુયાબેન, આમ તરત ખેંચી લીધા. એ કે અનસુયાબેન તમે જરા આ બાજુ આવી જાજો, નહીં તો પેલો કાબર ચિત્રો કૂતરો તમને કરડી જશે. હવે કૂતરો આટલી વાર રાહ જુએ, હાથ બટકા ભરીને વયો ગયો હતો. ટૂંકું કરો જીવનમાં હંમેશા. પરમાત્માએ સરસ મજાની બે આંખ આપી છે. અત્યારે જ્યાં લાઇટું ભરે છે ને એનું તો બિલ આવશે તમને, પણ પરમાત્માએ જે બે લાઇટ આપી છે ને એનું કોઈ દી બિલ ન આવે આખી સૃષ્ટિ. પરમાત્માનો જેટલો ઉપકાર માનીએ ને એટલો ઓછો ઓછો. હા હા, આંખ તો પરમાત્માએ જબરજસ્ત આપી છે. એ આંખ છે ને એ આખી સૃષ્ટિને જોઈ શકે, પણ એ આંખની અંદર જો એક કણું પડે ને તો એ પોતે ન જોઈ શકે. વિચાર તો કરો, આંખમાં કાંઈક પડે તો આપણે કોકને દેખાડવું પડે, જો મારી આંખમાં શું છે. જે આંખ આખું વિશ્વ જોઈ શકે એ આંખમાં કાંઈક પડે તો બહુ ઉપાધિ થાય. આંખમાં કાંઈક પડે તો એ ઉપાધિ, આંખ કોકના ઉપર પડે તો એ જિંદગી આખી ઉપાધિમાં જ. મને એક ભાઈએ પૂછ્યું તું, મને કે જમુનાનું પાણી
કાળું કેવું છે અને કાળો કાળો યમુનાજીનો ક્યારો લાગે. મેં કીધું જેથી કૃષ્ણ ભગવાન છે ને એ જતા હતા ને તેથી ગોપીઓએ કીધું હતું કે રોકાઈ જાઓ, પણ કૃષ્ણ રોકાણા નહોતા. ગોપીઓ એટલી બધી રેડી હતી ને કે એના આંખના કાજળ છે ને એનું પાણી એટલું હતું યમુનાજીમાં, એટલે યમુનાજી કાળા થઈ ગયા. મેં એક ભાઈને કીધું, મને કે આવું જ કાઢજો બેઠા બેઠા, લે આવું. કૃષ્ણ તો કાળો હતો, એ હકીકત છે, કાળો. હા, કૃષ્ણ તો જબરજસ્ત ભગવાન હતો. કાળો હતો તો 1008 ગોપીઓને પ્રેમ કરતો હતો. રૂપાળો હોય ને છોતા કાઢી નાખે. બહેનોમાં આ દેખાય છે, માફ કરજો બહેનો, કોઈ ક્ષમા માંગુ છું, પણ બહેનોમાં આ દેખાય બહુ છે. મારા છોકરાને મીડિયમ ઇંગ્લિશમાં રાખ્યો મારો વાઈફ. મેં કીધું તને ઇંગ્લિશ નથી આવડતું, મને નથી આવડતું, આને ભણાવશે કોણ? બેન રાખું તો તું વાંધો લેશ, સાહેબ રાખું તો મને ન પોહાય, પણ દેખા દેખી છે. આ વર્ષોથી ચાલ્યું આવે છે. અરે હું તો અહીંયા સુધી કહીશ કે રાધાને વાંસળીની અદેખાઈ આવી હતી. આ કૃષ્ણની વાત કૃષ્ણની લીધી છે ને. એક વાત વચ્ચે લઈ લઉં, એકલી હાસ્યની વાત નહીં કરું. માતાઓ, બેન, દીકરીઓ, બેટી હોય, બે વાત એવી થાય કે જે જીવનમાં ઉતરી જાય. રાધાને વાંસળીની અદેખાઈ આવી કે હું કૃષ્ણને આટલો બધો પ્રેમ કરું ને કૃષ્ણના હોઠ સુધી પહોંચવાનો અધિકાર વાંસળીને. પણ વાંસળીએ બહુ સરસ જવાબ આપ્યો છો કે કૃષ્ણના હોઠ સુધી પહોંચવા માટે અમારે શરીરે વીંધાવું પડ્યું છે. વાંસળીને જખમ ઘણા છે શરીરે, પણ છતાં એ ગીત ગાઈને તો મીઠી લાગે છે. ઢોલ છે એ બે બાજુથી પેક હોય, એ મીંઢા કહેવાય. દુનિયામાં એવા મીંઢા માણસો હોય, તમારે એને ધીબવા પડે. ધીબાંગ રડી બાંગ, ધીબાંગ રડી બાંગ. વાંસળીએ છિદ્રો ખુલ્લા મૂકી દીધા છે સમાજ સામે. જેને સમાજ સામે છિદ્રો ખુલ્લા મૂક્યા છે ને એને સમાજે અપનાવ્યા છે. વાંસળીએ છિદ્રો ખુલ્લા મૂકી દીધા એટલે કૃષ્ણના હોઠ સુધી પહોંચવાનો અધિકાર મળ્યો છે. હા, એમ કૃષ્ણ ભગવાન ઢોલ રાખ્યો હોય ઓટું પર, એને તો ઢીબવા પડે. કઈક આવી અમે ઓબ્ઝર્વેશનની વાતો કરીને સમાજ સામે મૂકતા હોય. રામાયણ જબરજસ્ત ગ્રંથ હતો, છે. મહાભારત જબરજસ્ત ગ્રંથ હતો, છે. વંચાણો. કૃષ્ણ ભગવાનની વાત આવે ત્યારે ગીતાજી યાદ આવે. ગીતા એ સારામાં સારો ગ્રંથ છે, આપણો સારામાં સારો સાચો ગ્રંથ ગીતા છે, પણ વંચાણો નહીં, કારણ કે સંસ્કૃતમાં છે. હમ ખાવા રાખ્યો છે કોર્ટમાં, જો કુછ ભી કહુંગા સચ કહુંગા, સચ કે સિવા કુછ નહીં કહું. કૃષ્ણ તો અદભુત ભગવાન હતો, પગની આંટી મારીને ઊભો. એક જ ભગવાન વિશ્વનો એવો છે જે પગની આંટી મારીને ઊભો છે. હા, એની આંટીએ ચડ્યો એ ગયો. આનંદ ક્યાંથી નથી મળતો? હું હમણાં મુંબઈ જતો તો સૌરાષ્ટ્ર મેલમાં, આ તો હું અહીંથી ખાલી વાત કરું છું, રોજ બરોજનું તમારું જીવન એવું જ છે, તમે એમાં ઊંડા નથી ઉતરતા. તમે ટ્રેનમાં જતા હો બાર ગામ, જોજો આજુબાજુવાળા તરત થેપલા લાંબા કરે. હા, બારી આગળ બેઠા હો તો બાય ગુલફી ઘાલી દે તમારા મોઢામાં, લ્યો ને લ્યો. એસી કોચમાં જાઓ તો આવો આનંદ ન મળે. એ નાની લાઈટ કરીને એકલો ને એકલો બ્રેડ ને બટરામાં ખાઈને કૂતરાની જેમ ખાઈને હોઈ જાય. જનરલ કોચમાં આવો, સાદા રિઝર્વેશનમાં આવો, ત્યાં મજા છે. આમ તમે છાપું ખોલો, હરામ પડે જો સામેનો માણસ તમને પૂછે તો, ભૂમ કહીને વટલું પાનું ખેંચી લઈએ. આપણે તો આમ જોઈ તી ખબર પડે બે પાનાવાળું જ છાપું છે. મેં તો એવા દાખલા જોયા છે, મારું છાપું મને ને મને સંભળાવે.
સૌરાષ્ટ્ર મેલમાં હું બેઠેલો, મારું છાપું કંઈ જેટલી લીધું કંઈ ખબર નહીં, મને સંભળાવ્યો મને કે આ હા હા વસંત પરેશ જુઓ તો ખરા, જુઓ કેટલા જણા મરી ગયા, ખટારો ઊંધો. મેં કીધું ખટારો ઊંધો નથી, છાપું ઊંધું છે. ભણેલા તો લોહી પીએ, અભણ લોહી પીએ. આહા, હું ટ્રેનની વાતો તો મને ઘણી અનુભવ છે, કારણ કે મારી આખી જિંદગી ટ્રેનમાં જ ગઈ. જોકે લાલુ પ્રસાદ યાદવને ખબર નથી, બાકી મને બે ડબ્બા આપવા જોઈએ, મારો એમાં હક થાય. કેટલા વર્ષોથી આ સૌરાષ્ટ્ર મેલનો હોય તો જનતા, જનતાનો હોય તો પોરબંદર, ગમે એ ગાડી હોય, ભોપાલ એક્સપ્રેસ હોય, બીજો કોઈ ઉતરે કે ન ઉતરે, પણ વસંત પરેશ તો ઉતરે ઉતરે ને ઉતરે. મારો કહેવાનો મતલબ છે કે આનંદ મળે એમાં જે મજા છે. રિઝર્વેશન મળ્યું હોય ન મળ્યું હોય, બાજુમાં કોનો નંબર છે એ ખબર ન હોય. મારે હમણાં એક આવા જાડા બેનનો નંબર આવ્યો, એનો નંબર ઉપર, મારો નંબર નીચે. આપણને નિંદર આવે. મેં કીધું હમણાં કાંઈક બોલે, હમણાં કાંઈક બોલે, કાંઈ ન બોલ્યા એટલે મેં કીધું બેન તમને વાંધો ન હોય તો તમે નીચે સુઓ અને હું ઉપર સુઈ જાઉં. મન કે શરમ નથી આવતી આટલી બેભસ વાત કરતા? આમાં મેં કયો ગુનો કર્યો મને ખબર નથી પડતી. હારું કરવા જાવ એમાં હલવાઈ જાવ. મારા મિત્ર છે વિનુભાઈ ચાર્લી, અમે હમણાં લંડનથી એક મહિના પહેલા જ આવ્યા. ક્યાંથી હાસ્ય મળે તમને કહું. ઇંગ્લિશ અમને બહુ આવડતું, 13 દેશ ફરી આવ્યો ઇંગ્લિશ વગર. યા યા કરીને ગરી જાઉં કોકની વાહે, મરે તો સામે વારો. ઇમિરાત એરવેઝમાં અમારી ટિકિટ, તમે બે બેઠેલા. એરોસ્ટેસ બહુ સારી હતી, એમાં દાંત શું કાઢવાનું, સારી હોય જ છે તો જ પેસેન્જર આવે. પણ હું તો બધાને ના પાડું છું, ટ્રેનની જ મુસાફરી કરવી. બે ચાર ડબ્બા ખડી જાય ને તો વાંધો નહીં, પગ બગ ભાંગી જાય આપણે પાછા ઊભા હોય, હાવ માર્કેટમાંથી વયા ન જાય. એ જ રેલવેમાં પાછા માગતા હોય. પ્લેનમાં તો ગયા એટલે જય શ્રી કૃષ્ણ, ખાલી ટીવીમાં નામ આવે. હું ને વિનુ ચાર્લી બે બેઠેલા, એરોસ્ટેસ આવી મને કે આઈસ. મેં કીધું તું આઈસ તો હું આવીશ. ક્યાં સમજાવ વિનુભાઈને, મેં ના પાડી કઈ બોલતા નહીં. એક એરોસ્ટેસ કાળી હતી, કાલિયાનું બહુ ધ્યાન રાખો, અમને આફ્રિકામાં જે ધોકાવ્યા છે તે પછી હું બહુ ધ્યાન રાખું. ડોકમાંથી રુદ્રાક્ષનો પારો કાઢી ગયા ચોરા. મેં કીધું રુદ્રાક્ષ એક લાફો માર્યો ને રુદ્રાક્ષ ભૂલી ગયો, દ્રાક્ષ યાદ આવી ગયું. એ બધા એ દ્રાક્ષના દેશ છે ને આપણો દેશ રુદ્રાક્ષનો દેશ છે. ના પાડું છું વિનુભાઈ ને કાંઈ બોલતા નહીં. ત્યાં બધું ડ્રિંક આપે, તમને તો ખ્યાલ હશે ઘણી વાર વિદેશ ગયા હશો, ડ્રિંક આપે. આપણે ત્યાં પ્રોહિબિટેડ છે એટલે આવી રીતે લાભ લઈ લઈ ક્યારેક મળે તો. વિનુભાઈ ઓલી કાળીના સામે જોઈને કે મન બા કાળી દો, ઓલી એમ સમજ મન કાળી કીએ છે. મુંબઈ ઉતરા ત્યાં સુધી વિનુભાઈ ની હામો ન જોયું, બધાને ડ્રિંક આપી જાય આને જ ન આપ્યું. મન કે મને કેમ નથી, મેં કે ત્યાં કીધું તું ને બકાળી, આ એક કાળી છે તું બકાળી કેસ. તે દિન હું નક્કી કર્યું કાળીને બહુ નહીં બોલાવાની. વિનુભાઈ કહેતા હતા મન કે આપણે આમાં શું લઈ લેવાનું હતું. હા હા, મારા એક મિત્ર હમણાં લગ્ન કર્યા, મને કે મારા વાઈફ કે રાતના ઘરે ધીરે હવાર ભાગી જાય, ક્યાં જાય મારો બાપ જાણે.
હું મૂંઝાઈ ગયો. મેં કીધું હમણાં જ લગ્ન કરે, રાત્રે ઘરે રહી તાર વાઈફને દિવસ આખી રખડતી હોય. મને કે આ આખો દી ઘરે જ ન આવે. મેં કીધું કેમ? કે મને નથી ખબર પડતી, રાત્રે ઘરે જ હોય, સવારે ગુમ થઈ જાય, પાછી હાંજે આવી જાય. મેં કીધું એનું નામ શું છે? મને કે ચાંદની. મેં કીધું ચાંદની રાત્રે જ નીકળે બાપા. કેવા નામ છે, ક્યાં પૈણો છે એ બહુ જરૂરી છે. દુનિયામાં દરેક જગ્યાએથી આનંદ મળે. પણ આજ તો સારો પરિવાર છે, એટલી હાસ્યની વાત નહીં થાય. હા, હું તો મારા વાઈફ ઉપરથી વધારે પડતા દાખલા કાયમ કેસેટમાં દઉં છું. અને એને બિચારીએ કીધું છે કે તમને ચાર પૈસા મળતા હોય તો આપણું ગમે એમ બોલવું. હમણાં અમારે જામનગર, તમારે અહીંયા કોસ્મોપ્લેક્સ છે, અમારે જામનગરમાં મેહોલ સિનેમેક્સ છે. મોગલે આઝમ પિક્ચર લાગ્યું, કલરમાં બન્યું છે. મારા વાઈફ મને કે તેડી જાય ને, હું ના ના પાડવો, ગમે તેમ તો અર્ધાંગીની છે. તરત લઈ ગયો. મેં કે ચાલ મોગલે આઝમ જોઈને અમે બે નીકળ્યા. તમે કોક દી જતા હશો પિક્ચરમાં, બહાર નીકળો એટલે પત્નીને સામાન્ય રીતે આપણે પૂછીએ પિક્ચર કેવું લાગ્યું આમ તેમ બધું. તો મેં વારી કોઈ શું બુદ્ધિ ફરી પૂછ્યું. મેં કીધું કેવું લાગ્યું મોગલે આઝમ? કલરમાં સરસ હતું. મને કે આમ તો બધું બરાબર હતું, કે પણ એકાદ ભૂલ રહી ગઈ હતી. મને મૂંઝવણ થઈ ગઈ. મેં કીધું આવું સરસ કલરમાં બનાવ્યું મોગલે આઝમ ને આને વારી ભૂલ દેખાણી? મેં કીધું શેની ભૂલ થઈ ગઈ? મને કે હાથી કાળા જ રાખ્યા હતા. મેં કીધું આને કલર ના હોય, તમે ક્યાંય પીળા અને જાંબલી હાથી જોયા છે? આમ વિચારીને મનમાં આમ હાચી હોય એને એમ થયું કે બધું કલર વાળું ને હાથી કેમ કાળા ને કાળા. હા હા, ગેલેક્સીમાં એક પિક્ચર લાગ્યું હતું, એડલ્ટ પિક્ચર હતું. મેં ના પાડી હતી છોકરાને ભેગો ન લે જે તોય ઉપાડ્યો. મેં કીધું આને ન લે. મને કે ના હોય એ બિચારો કે ના ભેગો જાય. મેં કીધું ગમે એના ભેગો જાય, આપણા ભેગો ન આવે, એડલ્ટ પિક્ચર છે ન આવવા દે. મને કહેવાય તમે તો કલાકાર છો, ના ન પાડે. મેં કીધું આમાં કલાકાર ન હાલે. મને કે બધી વ્યવસ્થા થઈ જશે, માથાકૂટ કરો, મને આવશે ભેગો જ મજા. આમ બુદ્ધિશાળી છો. ટોકીસ આવો ને થોડીક વાર હતી એટલે મેં કીધું હાલો આ પાર્સલની વ્યવસ્થા કરો છોકરાની, નકર અંદર નહીં જવા દે. મને કે થાય છે, માથાકૂટ કરો, મા થેલી કાઢી થેલીમાં નાખો છોકરાને. મન કે અંદર જવા પૂરતી જ તકલીફ છે ને, અંદર બિચારો ભલે ને રમતો એને શું ખાવો પડે, એડલ્ટ કોને કહેવાય. અમે બે અંદર વયા ગયા, થોડેક આગળ ગયા પછી ડોર કીપરને કંઈક ડાઉટ ગયો હશે, પાછા બોલાવ્યા. એ કે બેન અહીં આવો, આ થેલીમાં શું છે? એટલે મારા વાઈફ કે મારા વર હાટું ટિફિન છે. ડોર કીપર કે પણ ધ્યાન રાખજો, જો ટિફિનમાંથી દાળ ઢોરાય છે. ક્યાં સમજાવો તમે આને? હું એને બહુ ના પાડવો. આહા, અમારે તો કંઈક આનંદ મળે છે. જામનગરમાં એક ડૉક્ટર છે અમારે, ગેસ્ટ્રોલોજીસ્ટ, પેટના ડૉક્ટર. એક ગામડીઓ દર્દી આવ્યો કે સાહેબ પેટમાં દુખે, ડૉક્ટર કે કાંઈ વાંધો નહીં આવી જાઓ, ગાદલા ઉપર હોઈ જાઓ, તમારી એન્ડ્રોસ્કોપી કરવી પડશે. આ બિચારો ગામડાનો, એ કે સાહેબ મારી પાસે ફોટોકોપી છે. તો કે ફોટોકોપી ન હાલે, આમાં એન્ડ્રોસ્કોપી જોઈ. ઓલો બિચારો ગામડાનો, સાહેબે ગાદલા ઉપર હોર આવી દીધો. આમ કોઈ ડૉક્ટર છે ને ખબર, એન્ડ્રોસ્કોપી એટલે શું? મોઢામાં કંઈક નળી જવા દે, આવી જાડી નળી હોય મોઢામાં જવા દે, ડૉક્ટર જુએ પેટમાં કે શું છે અંદર. ગામડિયાને હોર આવી દીધો ગાદલા ઉપર, ડૉક્ટરે નળી જવા દીધી પેટમાં. 20 મિનિટ જોયું આમનામ ડૉક્ટરે. ઓહો હો, એ કે તમારા પેટમાં તો રૂ છે રૂ, ડૉક્ટર કે. ગામડીઓ મૂંઝાઈ ગયો, એ કે સાહેબ રૂ નહીં હોય, પેટમાં ગેસ હશે, ગેસ, રૂ થોડું હોય. ડૉક્ટર કે ના રે ના, આ યાર રૂના સફેદ ગોટે ગોટા દેખાય છે રૂ. અડધી કલાકે ગામડિયાને ભાન થઈ કે સાહેબ નળી ગાદલામાં ગરી ગઈ છે. ગામડિયા એ મોટા મોટા ને મૂંઝવા છો,
મારો કહેવાનો મતલબ છે, આ ડૉક્ટરની વાત લીધી, એકાદ વાત બીજી લઈ લઉં. હમણાં એક ભાઈ ડૉક્ટર પાસે આવ્યા કે સાહેબ, ડૉક્ટર પૂછ્યું કે સાહેબ ડૉક્ટરે કે શું થાય છે, તો કે સાહેબ આમ મને આમ કૂતરો હું ને એવું લાગે છે કે મને એમ થાય ચાર પગે હાલું તમને બટકા ભર લઉં. ડૉક્ટરે મૂંઝાઈ ગઈ કે આઘાર્યું આઘાર્યું કે બટકા ભર લેતા નહીં. એટલે ડૉક્ટર પૂછ્યું કે આ તમે કૂતરો હો એવું તમને કેટલા ટાઈમથી થાય છે, તો લા ભાઈ કે હું ગલુડી હતું ને ત્યારથી આને હું તમે દવા કરો. મારા એક મિત્ર છે જામનગરમાં, હું કાયમ એના દાખલો દઉં છું, હસુ બદિયાણી મારો ખાસ મિત્ર છે. હમણાં મને ભેગો થયો, મેં કીધું હસ્યા તું આખી જિંદગી આમ ને બેઠો છો આરામ ટેસ્ટથી પગ ઉપર પગ ચડાવીને, તે કંઈક કામ કરતો હતો? મને કે હું શું કામ કરું? મેં ગમે હાવ નવરો ધૂમ આરામથી બેઠો છો, કંઈક કામ કરતો હતો? મને કે કામ કરું શું થાય? મેં કીધું કામ કરતો બે પૈસા મળે. મને કે પછી? મેં કીધું બે પૈસા મળે તો તારે હાઈ ક્લાસ મકાન બકાન લેવાય, આરામથી જિંદગી જીવ. મને કે તો અત્યારે જીવું છું, કાંઈ જેને કરવું જ નથી એને સમાજ ક્યાં પહોંચી શકે? મારો કહેવાનો મતલબ છે, સુનામીમાં 1.5 લાખ માણસ ગયા, પરમ કૃપાળુ પરમાત્મા એના આત્માને શાંતિ આપે. માણસ છે ને હજી સુધરતો નથી. હા, માનવીએ પરમાત્માએ તો જે કંઈ કર્યું છે એ ગોઠવીને કર્યું છે. દુઃખની વાત હોય અમે એમાં હાસ્ય લેતા હોય. હા, મારી બાજુમાં એક ભાઈ રહીએ છે, મને કે 26 જાન્યુઆરીએ ધરતીકંપ આવ્યો ને વરી જોજો આવશે આજી ફેર. એટલે મેં કીધું તારી પાસે કોઈ સારા વિચારો નથી? મને કે અમારે 13 માણસનું કુટુંબ છે ને ઓછું કરવા બીજો કોઈ રસ્તો જ નથી. તો ભેગું અમારો જ ઊંચા કાઢી નાખીશ. બાપા તારા કુટુંબને તારે હરકું કરવું છે તો કરી નાખે, એક બાજુ લઈ જઈને. પ્રકાર હું, હા હું તમારા રાજકોટનું કહું, તમારા રાજકોટની અંદરની જ વાત છે. રાજકોટમાં એક લગ્ન બ્યુરો ચલાવે છે મારા મિત્ર છે હિમાંશુ ચિનોય. અમે જોક ક્યાંથી લઈ છીએ તે હું હિમાંશુ ચિનોયના લગ્ન બ્યુરોમાં પહોંચી ગયો. તો મને કે વસંતભાઈ ઘરે આવો ચા પાણી પીવા. હું ના ન પાડું, કોક ચાનું કે ને એટલે તરત ઉપડી જાઉં. એને ઘરે ચા પીવા ગયો, એના વાઇફે સરસ મજાની ચા બનાવી. મને આદુવાળી ચા ભાવે એટલે મેં ચા પીધી ખરી. મને કે વસંતભાઈ તમને આદુવાળી ચા ભાવે છે ને? મેં કીધું હા હા. મને કે જો આજ ખાંડની દસ્તો નહોતો એટલે દાંતેથી ચાવીને આદુ નાખ્યું પણ બનાવી કરી. હું એના ઘરમાંથી બહાર નીકળતો હતો તો એક ટેલિફોન પડ્યો હતો લાલ કલરનો. મેં કીધું હિમાંશુભાઈ લાલ કલરનો ટેલિફોન? મને કે લગ્ન બ્યુરો ચલાવું છું ને, જેટલા કુંવારા વરરાજા છે ને એ બધા એના બાપાએ દીધો છે કે અમારા દીકરાને ક્યાંક ગોઠવજો. થોડેક આગળ ગયો તો બીજો ટેલિફોન પડ્યો તો લીલો કલરનો. મેં કીધું આ લીલો ટેલિફોન? મને કે કન્યાવાળાના બાપુએ દીધો છે કે અમારી દીકરીને ગોઠવી નાખ્યો. બાજુમાં સફેદ ફોન પડ્યો તો મેં કીધું આ મને કે વિધવાઓએ ભેગા થઈને આપ્યો. હાવ ડેલીની બહાર નીકળતો તો અહીંયા એક દોયડા બોયડા તૂટેલો ભાંગલો ટેલિફોન પડ્યો તો મેં કીધું આ મને કે અપંગ લોકોએ મોકલાવ્યો. ક્યાં કે બધાને લડી જ લેવું છે સમાજમાંથી, તમામ પ્રકારનો આનંદ તમને મળે. હા, હું તો મારા ઘરની ખાનગી વાત કહી દઉં, તમે બધા ઘરના છો, વાત ગમે તાલીથી બતાવો. હું હમણાં બેંકમાં નોકરી કરું છું, બેંકેથી ઘરે આવ્યો, તમારા ફેમિલી ડૉક્ટર છે, મારા વાઈફની તબિયત સારી નહોતી, તમે મોકલા, તમે કીધું દવાખાને જઈ આવજે. મને તો કાંઈ મગજમાં નહીં, હું બેંકે ત્યાં પાછો આવું. બેડી ગેટ છે અમારા જામનગરમાં, સાઈડ બંધ હતી, મેં સ્કૂટી ઊભું રાખ્યું. હા, મેં ડૉક્ટર સ્કૂટી ઊભું રાખ્યું. હા, મેની સાઈડે એ ગુડાણો હતો. હા, મેની સાઈડે તિરાડ પાડી. મને કે વસંતભાઈ તમારા વાઈફનું બીપી જોયું? મેં કીધું અહીંયા બીપી તપાય શું કહેવાય? આને ક્યાં સમજાવો તમે, એ મને સમજાવો. સામેથી જોક્સ આપે છે અમને. મારે હમણાં કચ્છમાં પ્રોગ્રામ હતો કે રણમાં ફરવા લઈ જાય તમને. મેં કીધું અમે શું હાંઢિયા છીએ? મન કે ના હાલો ના હાલો,
ના ન પડાય, કારણ કે પુરસ્કાર એ દેવાના હતા રાતના. અમે રણમાં એને ભેગા ફરવા ગયા તો એક ટોપી જોઈ રણમાં, તો મને એમ થયું, મેં કીધું ટોપી છે તો આપણે ઉપાડી લઈ. મેં ટોપી ઉપાડી તો નીચે કોકનું માથું હતું. કેવી મુશ્કેલી થઈ હશે મને, તે આપણો પરોપકારી જીવ. મેં કીધું આપણે બિચારાને બહાર કાઢીએ, એટલે મેં જરાક આમ આમ રેતી આગી કરી તો મોઢું આમ આમ કંઈ બાયણે કાઢ્યું. મેં કીધું નીકળો, મન કે ના તમારે તો ઘણું ખોદવું પડશે. મેં કીધું કેમ, મન કે હું હાંઢિયા ઉપર બેઠો છું. એટલે મેં પાછી રેતી નાખી દીધી માથે ટોપી ઉડન, હાલતો થઈ ગયો. હારું કલવા જાય ને એમાં હલવાઈ જાય. સૌરાષ્ટ્ર મેલમાં જતો હતો મુંબઈ, નસીબમાં શું અવન કોને ખબર. મારી હામે એક કાકા પેટેલા, મોટી ઉંમરના હતા, ધોતિયું બોતિયું પહેરેલું. તો થોડીક વાર થઈ તેમ ધોતિયા ઉપર કીડી ને મકોડા ને બધું હળિયાપટ્ટી કરવા માંડ્યું, એટલે આપણને સાલી ચિંતા થઈ ગઈ. મેં કીધું ગોબરી નો લાગે છે, આપણે તો હુઈ જવાનું છે. રાતના કીડી મકોડા એને મૂકીને આપણા ઉપર ચડી બેહે. એટલે મેં કીધું ભાઈ આટલા બધા કીડી મકોડા, મને કેતન કેતા ભૂલી ગયો એ કે હમણાં ટોયલેટ ગયો હતો અંદર, ઉપર નળ જોયો નીચે નળ જોયો ક્યાંય પાણી ન આવે, તે બારીમાંથી સ્ટેશનમાં રાડ પાડી, સોડા વાળો જતો હતો. મેં કીધું એક સોડા લાવ, સોડા ભૂલમાં ગધેડીનો લેમન બટકાવી ગયો. મજાનું આને તમે કોઈ પોચી ન હકો એક વાતે. હા, અમારા જામનગરમાં એક શેઠ મોટર લઈને નીકળેલા તળાવની પારે, તળાવની પારથી શેઠ જતા હતા મોટરમાં રમરમાટ. તળાવની પારી ઉપર યમરાજા બેઠેલા, શેઠ આમ દાંત કાઢ્યા, શેઠની આંખમાં જર્જરી આવી ગયા. મોટર ઊંધે ઊંધી લીધી, યમરાજા દાંત કાઢે તો મરવી જ દે ને. સીધો ઘરે આવ્યો, શેઠાણીને કે યમરાજાએ મારા હામું દાંત કાઢ્યા. શેઠાણી કે જલ્દી બાજુમાં ચત્રભુજ છે, જ્યોતિષ બતાવો મરી રહેશો ક્યાંક. બાજુમાં ચત્રભુજ રહેતો, ત્યાં પહોંચી ગયા શેઠ. કે મને બચાવી લ્યો કે યમરાજાએ મારા હામું દાંત કાઢ્યા. ચત્રભુજે ચોપડો કાઢ્યો કે તમારે દાન પણ કરવું પડશે. એ તમે જેમ કહ્યું એમ કરી શકીએ, પણ મને બચાવી લ્યો. તમારે કાશી જવું પડશે, કાશી કાલને કાલ ઉપડો કાશી. કાશીમાં સ્નાન કરો તો તમારા પાપ ધોવાઈ જાય. શેઠ હવારના ઉપડા કાશી, કાશીમાં જે ડૂબકી મારી યમરાજા અહીંયા પહોંચી ગયા, બોચી પૈકરી કે ચાલો. એ કે ભાઈ સાહેબ આપ દાનપુન અમ તો કર્યું, આટલા રૂપિયા ખર્ચ્યા અહીંયા સુધી આવ્યો કાશી. ચોપડામાં તમારું નામ છે, તમને લેવાના જ છે. એ કે પણ ભાઈ સાહેબ એ કે ના, એમાં કાંઈ ચાલે જ નહીં, મારે ઇન્દ્ર ભગવાન હિસાબ દેવાનો હોય, કેટલા કેટલાને ઉપાડવાના શું છે બધું. એ કે અરે પણ ભાઈ સાહેબ એ કે હું આટલા દાનપુન કહી રહ્યા કે તું નહીં, કે મારે તો લઈ જ જવા પડશે. શેઠ કે ભલે લઈ જાય કે, પણ મને એક વાતનો જવાબ દે, કાલ હાંજે હું તળાવની પારેથી નીકળો ને તે મારા હમું દાંત શું કામ કાઢ્યા હતા. યમરાજા કે મેં દાંત એટલા માટે કાઢ્યા હતા કે આને તો કાલે કાશીની નદીમાંથી લેવાનો છે ને અહીંયા ટેસ્ટી ફરે છે. જે હેના ભાગ્યમાં જે સમય જે લખ્યું તેને તે સમય તે જ થતું હે. માણસ પામર છે પરમાત્મા પાસે, પરમાત્મા તો જબરજસ્ત રચના બનાવી છે. માનવી છે નવી નવી માના કોકે ભલે જન્મ લેતો હોય, પણ પરમાત્માને ના પહોંચી શકે. બહુ ધ્યાન રાખ્યું છે પરમાત્માએ માનવીનું. હા, હું મારા વાઈફને હમણાં એકવાર લઈને મન કે હોટલમાં જમવા જાઉં છું, ના ના પાડવો. હા, એકવાર હોટલમાં લઈ ગયો તો ઢોસો એક જ વાર મગાવ્યો હતો, બે ત્રણ વાર દે, એની શરીર મોટું છે. મેનેજરને એમ થાય પૈસા નહીં દે તો. એક હોટલમાં લઈ ગયો, જગ્યા નહોતી, હોટલ પેક હતી. મેનેજર કે થોડી વાર બહાર બેસો, એ કે જગ્યા થાય એટલે બોલાવું. મારા વાઈફ કે જગ્યા નથી તો હોટલ શું ખોલીને બેઠા છો લે. મેં કીધું એ શાંતિ રાખજો, બધાએ કાંઈ મારા જેવા ના હોય.
હમણાં જગ્યા થાય ને એટલે બોલાવશે. મેં કીધું થોડીક વાર અહીંયા શાંતિથી બહાર બેસ, રિસેપ્શનિસ્ટનું ટેબલ હતું ને ત્યાં, મેં કીધું અહીંયા બહાર બેસ, મેગેઝિન વાંચ. પછી યાદ આવ્યું, મેં કીધું ફોટા જો. બેસાઈ, થોડીક વાર થઈ ને ટેબલની નીચેથી મને લત મારી. મને કે બસ હામે કોણ બેઠો છે? મેં કીધું કેમ? કે મારે હામું હામું જોઈએ છે. મેં કીધું શાંતિ રાખ, નથી કહેવાય એમ. પાછી 10 મિનિટે વરી પાછી લત મારી. મને કે કોણ મુઓ છે? કે ને. મેં કીધું શું છે તને? મને કે હામું હામું જોઈએ છે. મેં કીધું એ જોઈએ છે, તું શું કામ જોશ? 15 મિનિટ સુધી કાંઈ ન આવેલું. પછી વારી ઓચિંતાને લત મારી. મને કે સાચું બોલ, કોણ મુઓ છે? હજી હામો ને હામો ઘૂરકે છે. પછી મેં એને કીધું, મેં કીધું નથી કહેવાય એમ, જૂના ભંગારનો વેપારી છે. હકીકતે એની જામનગરમાં જૂના ભંગારની દુકાન છે. પણ તે દિન આને એમ થઈ ગયું કે અમે હવે જૂના થઈ ગયા, અમારે તો કાંઈ ઘરમાં વાત ન કરાયો. આહા, દુનિયા ગમે એ વાત કરતી હોય, અમે તો રામાયણ મહાભારત બધું વાંચ્યું છે, અમે તેમાંથી એ જોક લઈ છે. હા, રાવણ પાસે લંકાનું રાજ હતું, લંકાપતિ કહેવાતો હતો. તમે ને હું એના કરતાં સુખી છીએ, બોલો. તમને હમણાં વિચાર આવશે કે આ કેવી રીતે, એ રાવણ કોઈ દી ટી શર્ટ નો પહેરી હોય કો, આ બુસ્કોટ થી પછી શોધાણા. રાવણ કોઈ દી આડે પડકે હોય ન હોય કો, દ માથા કાં ચતો હુએ કાં બઠો હુએ. શું મજા છે! હા હા, તમારા રાજકોટના જ હાસ્ય કલાકાર છે ગિરીશ શર્મા. મારા રાજકોટ પ્રોગ્રામ હોય એટલે લગભગ જમવાનું ને ઘરે હોય. હમણાં એક જગ્યાએ ઉતાવળે પ્રોગ્રામ હતો એટલે મેં કીધું ઘરે તો ભયલા નહીં અવાય, મને ક્યાંય રેકડીમાં ભજીયા ખવડાવું તમને. સરસ બહુ વખણાય છે. ભજીયાનો ઓર્ડર આપ્યો એક જ પ્લેટનો, હું ઊભો ઊભો ખાતો હતો. મેં કીધું ગિરીશભાઈ તમારે નથી ખાવા? મને કે મરવું છે આવા ભજીયા ખાઈને. આમ મનમાં કાંઈ નહીં પણ બધું બોલી નાખ્યું. હમણાં જ લગ્નગાળો કેવો ગયો. હા, 60-60 વરણના પૈણતા હતા, બેન્ડ વાજા વાળા, 300 રૂપિયા વગાડતા હતા, 3000 કરનાયકા ભાવ. હું જામનગરની અંદર રહું. હા, એક લગ્નમાં પહોંચી ગયો ચિંતાનો. હા, વરરાજાને બેહાર્યા હતા ઘોડા ઉપર, ઘોડો કુંજણ ક્યાંથી લઈ આવ્યો હોય મારો બાપ જાણે. એક એ વાતે હાલતો એનો તો કોઈક છોકરાએ બોમ્બ ફોડ્યો ને ભૂળીમ દઈને. એટલા બધા લગ્ન હતા, કોઈક બીજાને ઘરે જઈને ઊભો રહ્યો. અમે બધા જાનમાં હતા એટલે ભેગું ભેગું જવું પડે ને, કારણ કે અમને જમવાનું હતું. મારા વાઈફ ભેગા હતા, ગળદા ગળદી એવી થઈ તો મારા વાઈફનું કુંજણ શું કમત હોઈ ગઈ. તે જાનૈયા ને માંડળિયા ને ઓલા નાન તેને બધા જમતા, ત્યાં વચમાં બોલી કે બાસુંદી કોઈ ન ખાતા, બગડી ગઈ છે, ખાટી વાસ આવે છે. જાનવાળા ને ઓલા નાન જે હતા બધા બાસુંદી મહિના નાખવા. ગરધણી આવ્યા કે કોની વહુ છે? મારે તો કહેવાય નહીં, મારી હું તો આઘો વયો ગયો. તેને કાકાજી સસરા તમારો કાંઠલો પકડો. મને કે ક્યાં જાશ? હાલ નહીં પાએ. મારા વાઈફ આગળ લઈ આવ્યા. મેં કીધું શું મહિંદી છો શું? મને કે બહુ ખાટી બાસુંદી બગડી ગઈ છે, ઝાડા ઉલટી થઈ જશે બધાને, એટલે સારું કર્યું. તે ગરધણી આવ્યા ને કે આને સમજાવો, એ ખાય છે એ બાસુંદી નથી, કઢી છે. ન સમજે તો પાછી સમજાવો કે બાસુંદીમાં કોકમ ન હોય. આખો લગ્ન સમારંભ ગોટે ચડાવી દીધો. મન કે હાલો હાલો વધાવો નથી દેવો.
લગ્નમાંથી અમે પાછા આવતા હતા તો પછી આમ હારી હારી વાત કર્યો મન કે બી મેં સાંભળ્યું તે મેં કીધું આટલું આને બધું કર્યું છતાંય મેં વળી વાત કરી મેં કીધું ભલે ગમે એમ હતું તો આપણું બિચાર હવે રાઈ ખૂબ તો મારા વાઈફ કંઈ બોલ્યા નહીં થોડીક વાત એટલે પાછું મેં કીધું ગમે એમ હતું પણ લગ્નમાં આપણું રાખ્યું બહુ મન કે ડાયો થામા નહીં કે એમ તો આપણે રાખ્યું ને મેં કીધું આપણે શું રાખ્યું મન કે કાં આજો ઘડિયાળનો ડબ્બો થેલીમાં જ કાઢ્યું બધું આ ઝારીમાં કોકનું પાકીટ પડ્યું હતું એ આપણે એનું રાખ્યું આપણે ઘણું રાખ્યું છે શું મજા છે ક્યાં ક્યાંથી મેં તમને કીધું ને કે આનંદ મળે મારો કહેવાનો મતલબ છે નાનો શાયર છું વચ્ચે થોડું દર્દ આવે તો ચલાવી લેજો તાજેતરમાં મારું પુસ્તક રિલીઝ થયું હૈયાની વેદના હોઠે કે હૈયાની વાત હોઠે આવીને બસ અટકી ગઈ હૈયાની વાત હોઠે આવીને બસ અટકી ગઈ હવે તો દુઃખથી રગ દબાવવાનો વારો છે હવે તો દુઃખથી રગ દબાવવાનો વારો છે પવિત્રતાની વાતો કરનારને પૂજ્યો કદીક તમારે ઘરે તુલસીનો ક્યારો છે પવિત્રતાની વાતો કરનારને પૂજ્યો કદીક તમારે ઘરે તુલસીનો ક્યારો છે અરે જમાનો કાળો નાગ છે એ તો કહેવત છે આજે તો નાગને ઝેર પીવાનો વારો છે તમે ઊંડા ઉતરો એટલે તમને આનંદ મળશે હમણાં મારી તબિયત બગડી ગઈ હતી તો એક ડૉક્ટર પાસે ગયો હતો મેં કીધું સાહેબ જરાક તબિયત ખરાબ છે જુઓ નહીં કે કાંઈ વાંધો નહીં આવી જાઓ ટેબલ ઉપર બેસી જાઓ એટલે હું ટેબલ ઉપર બેસી ગયો એટલે મને કે શું થાય છે મેં કીધું સાહેબ પેટમાં બે ત્રણ દિવસથી બહુ દુઃખે છે એમ બહુ દુઃખે છે મેં કીધું હા એટલે જ આવ્યો હું ને શું એમ એટલે પેટને જરાક આમ અડ્યા મને કે હવે કેમ લાગે છે એટલે મેં કીધું ના દુખાવો તો છે જ એમ દુઃખે છે એટલે કંઈક રબરની અથોડી જેવું લીધું એ પેટમાં માર્યું ટુણીંગ ટુણીંગ બે વાર મને કે હવે કેમ લાગે છે ના ના દુઃખે તો છે મને કે આવી જાઓ ટેબલ ઉપર સૂઈ જાઓ હું હોઈ ગયો એટલે મને કે બુસ્કો ઊંચો કરો એટલે મેં બુસ્કો ઊંચો કર્યો એટલે જોશથી પેટને દબાવી મને કે હવે કેમ લાગે છે મેં કીધું બહુ દબાય છો થાય દુઃખે છે મેં કીધું બહુ દુઃખે છે કાંઈ વાંધો નહીં કે ચિંતા કરો મેં સારું થઈ જશે કાલ જય માતા શું એટલે મેં કીધું ભાઈ દાળ ભાત ને એવું એમ ત્યાં આવું કંઈક જાડું પાણા જેવું હતું ને એ પેટ ઉપર મૂક્યું ને હાથ બચાવ્યું મને કે હવે કેમ લાગે છે મેં કીધું ના દુખાવો તો છે જ એમ કાંઈ વાંધો નહીં આવડો મોટો ગોળો લઈ આવ્યા ક્યાંકથી મને કે મોઢું ખોલો હું તો અહીંયા જ પીવરાવી દીધો ગોળો મને કે હમણાં સારું થઈ જશે મને કે હવે કેમ લાગે છે મેં કીધું ના દુખે છે હજી દુખે છે બીજી નાની ગોળી કાઢી જવા દીધું એ મોઢામાં જવા દીધું કે હવે કેમ લાગે છે મેં કીધું ના દુખે તો છે જ આવડી ગોળી મને મેં કીધું ના 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 હવે સાહેબ સારું છો મેં તમને ન કીધું તમને સારું થઈ જ જાય તમને ધીરજ નથી રહેતી કે ચાલો આવી જાઓ પાછો ટેબલ ઉપર બેહાડી દીધો મને કે સરસ થઈ ગયું કોઈ ટેન્શન નથી ચાલો ફીના પૈસા લાવો એટલે મેં કીધું કેટલા પૈસા જો બોર્ડ મારેલું જ છે એ કે એટલે મેં 10ની નોટ કાઢી મેં કીધું મને કે કેટલા લખ્યા છે 80 રૂપિયા મેં 10 કાઢ્યા મને કે ન ચાલે મેં કીધું હવે કેમ લાગે છે બીજા 10 કાઢ્યા મને કે ના ભાઈ 80 ભાવ છે મેં ત્રીજા કાઢ્યા મેં કીધું હવે કેમ લાગે છે મને કે ભાઈ સાહેબ આમાં એવું ન હોય મેં કીધું મને 20 વાર કીધું તું હવે કેમ લાગે છે હવે કેમ લાગે છે આજ પછી કોઈ દર્દીને કીધું છે ને ગરચી દાબીને મારી નાખી હવે કેમ લાગે છે હવે કેમ લાગે છે કેમ લાગે છે કરીને આપણને ભૂલાવી દઈએ આપણને કેમ લાગે છે અમારે તો જામનગરમાં એક ડોક્ટર પણ એમણે દર્દી આવ્યો તમને જો આ એક ઓબ્ઝર્વેશન છે ચોપડીની જોક્સ નથી વાસ્તવિકતા છે ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન લખી દીધું દર્દીને પછી ઓલું પેપર વેટ હોય પ્રિસ્ક્રિપ્શન પણ મૂક્યું કે 4 વખત લેજો ઓલો દર્દી પેપર વેટે ઠોકતો ગયો ભેગું બીજે દી આવ્યો હોય કે 4 વખત શું 1 વખત લીધું ઘરે નથી ઉતરતું તાઈ સાહેબ ને ખબર પડી મરી ગયો પેપર વેટ ના 4-4 ભાગ કરીને એક લેતો હતો દરેક પ્રકારમાંથી આનંદ મળે
એક ભાઈ તો ભયંકર જુગાર રમતા હતા. હા, અમારા મિત્ર હતા. ઓચિંતાનો જુગારમાં એટલું બધું હારી ગયું ને, ગુજરી ગયું ક્લબમાં જ. હવે એના ઘરે કોણ કહેવા જાય? હરે ફરે હું હતો. કોકે કીધું કે વસંતભાઈના ઘરે જરાક જઈને ક્યાં હોય કે. મેં કીધું આ ખરાબ લાગે, રોજ આપણે ભેગો રમવા આવતો હોય એટલે ઘરવાળા તો આપણે કૂટી નાખે ને કે હું તમને ના પાડતો તો ન લઈ જાઉં. તો હું તો ઘરે જ એના બીતા બીતા બેલ વગાડી એટલે એના વાઈફે દરવાજો ખોલ્યો એટલે મેં કીધું જય શ્રી કૃષ્ણ. મેં કીધું તમારા ભાઈ 20,000 રૂપિયા આજ હારી ગયા. એના વાઈફ કે મો મરતો નથી કે. મેં કીધું આ જ કેવા આવ્યો છું જુઓ. જામનગરની જ વાત કહું ને, 3 વેપારી ભેગા થઈ ગયા વાત કરતા હોય એમાંથી આનંદ મળે. એક વેપારી ઉદાસ ઉભેલો. મેં કે શું છે? મને કે વસંતભાઈ કે લિપસ્ટિકની દુકાન છે પણ કોઈ દુકાનમાં આવીને લિપસ્ટિક કરતું નથી. હું મૂંઝાઈ ગયો. મેં કીધું તો સાચી વાત, લિપસ્ટિક દુકાનમાં થોડી કરે. ત્યાં બીજો વરી કે મારે તો પંજાબી ડ્રેસની દુકાન છે, કોઈ પંજાબી પહેરતું નથી દુકાનમાં. મેં કીધું અહીંયા કોઈ. ત્યાં ત્રીજો કે મારે તો ગાડલાની દુકાન છે. શું અમુક અમુક વીટના પ્રકાર છે, થોડીક વાર પછી સમજાય, પણ સમજાય પછી બહુ મજા આવ્યો. આ હા, મારા વાઈફ હમણાં એક દી કીધું ને મને કે બાયણે કોક મૂછું વાળો આવ્યો છે. મેં કીધું ના પાડ દે, આપણે મૂછું નથી લેવી. મને કે પૈસા માગે છે, લેવા આવ્યો છે ઉઘરાણી વાળો જ. મરે મરે. મેં કીધું હું શાયરીની ઘણી બધી વાતો કરી. શાયરી બોઈલે હારી લાગ્યો. 5 ચોપડી 12 પાડી 1 વેચાણી 4 પૈડી છે. શાયરીની એક મજા છે. એક બેનને શાયરી લખવાનો બહુ શોખ છે. હું વરી એના ઘરે ચડી ગયો તો બેનને મેં કીધું, કેમ છો બેન? મને કે મજામાં આવી ગઈ. તો અડીકાટતો એક છોકરો આવ્યો. મેં કીધું આ કોણ છે? મને કે મારો દીકરો ચમન. તમારો દીકરો છે? મને કે હા, મારો દીકરો ચમન. પણ ઓલા શાયર રે ને, એટલે શાયરીની ભાષામાં મને કીધું, મને કે જુવાનીમાં હું પહોંચી પડોશી છગન સુધી. જુવાનીમાં હું પહોંચી પડોશી છગન સુધી, અમારા પ્રેમની વાત ધરતી પરથી પહોંચી ગગન સુધી. હું તો મૂંઝાઈ ગયો. મેં કીધું આ કઈ જાતની? મને કે તમને ચમનની ઓળખાણ આપું છું. આપો કે જુવાનીમાં હું પહોંચી પડોશી છગન સુધી, અમારા બેયના પ્રેમની વાત ધરતી પરથી પહોંચી ગગન સુધી, પછી થઈ હગાય ને વાત પહોંચી લગન સુધી, ને છેલ્લે છાંટા ઓડા બિચારા ચમન સુધી. શું મજા છે. મારા ફૈબા હમણાં આવ્યા હતા વેકેશનમાં. બાળકોમાં તર્કબુદ્ધિ બહુ હોય. એક છોકરો તો હમણાં ભાઈદાસોલમાં મારો કાર્યક્રમ હતો, આટલો ટેણીઓ આવ્યો. મને કે અંકલ, મેં કીધું બોલ બેટા. મને કે એક પ્રશ્ન પૂછું. મેં કીધું બોલ બેટા. મને કે એવો કયો ફિલ્મનો હીરો છે જે મોટર લઈને જન્મો? મેં કીધું બેટા મોટર લઈને કોઈ ન જન્મે, 18 વર્ષે તો લાયસન્સ મળે છે. મને કે અંકલ તમને કાંઈ ખબર જ નથી, ગદ્દર જોઈ આવો, સન્ની દેવોલ છે ને એ મોટર લઈને જન્મો. ભાઈ તને કોણે કીધું? મને કે એ પોતે જ ગીતમાં કહે છે, મેં નીકળા ગડી લેકર. ક્યાં બાળકને સમજાવો તમે. હા હા, હમણાં તો એક ભાઈ કહું છું સમાધિ ઉપર 1,000 રૂપિયા મૂક્યા, સમાધિ ઉપર કોકની. મેં કીધું શું કરો છો? મને કે મારો જીગર જાન મિત્ર હતો, 1,000 માગતો આપી દીધા. થોડીક વાર બીજો આવ્યો. મને કે આપણી પાસે 1,000 માગતો તો 1,000 મારા. ત્રીજો એક જણો આવ્યો, એને તો વળી આમ ચેક ફાડ્યો કે મારી પાસે 1,000 માગતો તો કે 3,000નો ચેક પેલા 2,000 લઈ લીધા.
આ ગુજરાતની એસટી બસો છે, હાથ ઊંચો કરો બસમાં બેહો. અમારે જામનગરમાં એક રિક્ષા વાળા લઈ ગયું, પગ ઊંચો કરો ને રિક્ષામાં બેહો. શું મજા છે. સુરતમાં મારો પ્રોગ્રામ, ડાયરાનો પ્રોગ્રામ, એક ભાઈ ચીઠી મૂકી ગયા, હું તમ ચીઠી માંથી મૂંઝાઈ ગયો. અંદર લખ્યું હતું કે ચાબા ભગતના પોચકા સંભળાવજો. હું તો રોવા જેવો થઈ ગયો. મેં કીધું ચાબા ભગતના પોચકા? પેલા બેન ગાતા તો મેં દીધું. મેં કીધું ચાબા ભગતના પોચકાની ફરમાઈશ છે. મને કે ભોજા ભગતના ચાબખા. અને એક અંતિમ વાત કરીને મારા શબ્દોનો વિરામ આપીશ. મેં હમણાં એક ભાઈને પૂછ્યું, મેં કીધું આ છે છ છોકરા તમારા છે? મને કે હા, પરમાત્માની મહેરબાની છે છોકરા મારા. મેં કે શું નામ શું છે બાબા તારું? તો કે પૂછતા નહીં, લે નામ ના પૂછું. મેં કીધું તો કે ના. તેના બાપે જ કીધું કે બધા એના નામ રાજુ છે. હું મૂંઝાઈ ગયો, છે છો છોકરાનું નામ રાજુ? તો મેં કીધું તમે આને પછી બોલાવો હોય તો કેમ બોલાવો? છ એ રાજુ હોય તો મન કે અટક જુદી જુદી છે ને. શું મજા છે. ને અંતમાં એક સરસ મજાની વાત કરી દઉં. પરમાત્મા પાસે છે ને માનો પ્રેમ માગજો. ઘણા કલાકારોએ ઘણી માની વાત કરી, પણ માના ગુણગાન કોઈ દી ઓછા ન ગાજો. આહા, માં બોલશો ને તો મોઢું ખુલી જાય. માં બાપ બંધ, જય શ્રી કૃષ્ણ. માં તો અમૃતનું જાળવું છે. હા, માના ગુણગાન જેટલા ગાવ એટલા ઓછા છે. એક કે બે પ્રસંગ કહીશ. નવ નવ મહિના સુધી ઉદરમાં તમને લઈને ફરતી માં. તમને એક ચેલેન્જ આપું છું, એક કિલોનો પાણો હોય ને કદાચ પેટ ઉપર કોગદી બાંધીને અડધો કલાક ફરી તો જોજો તમે. માં તો જબરજસ્ત રચના પરમાત્મા. હા, તમને ખ્યાલ નહીં હોય કદાચ, આમ તો બધા જાણકાર છો, પરમાત્માએ માનું સર્જન એટલા માટે જ કર્યું છે કે દરેક જગ્યાએ ઘરે ઘરે ભગવાન પોતે પહોંચી ન શકે ને, એટલે માનું સર્જન કર્યું છે. તો માની ગોદમાં તમે હુતા હો ને, એની ગોદ કોઈ દી અભડાવતા નહીં. પરમાત્મા પાસે ગમે એટલું દુઃખ પડ્યું હોય ને, કોઈ પાસે લાંબો હાથ ન કરજો. માના ખોળામાં 10 મિનિટ માથું રાખજો. જો હિમાલય જેટલી શાંતિ ન મળે તો આ કલાકારને યાદ ન કરજો. કારણ કે માની ગોદ છે ને, એ ગોદનો તમે ઊંધું કરો ને તો દગો થાય. મારે કોઈ દી દગો ન થયો. અને એક અંતિમ વાત કરીને, વાત ગમે તો મારા શબ્દોને વધાવજો. તમે જ્યારે જૈનમાં ધરતી ઉપર પહેલો શ્વાસ લીધો ને, ત્યારે હાજર કોણ હતું? તમારી માં. તમારી માં છે જીવનનો અંતિમ શ્વાસ લીએ ને, તેથી તમારી હાજરી જરૂરી છે. આનાથી વિશેષ કાંઈ નહીં. આપે ખૂબ શાંતિથી માણ્યો. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ફરીથી તકદીર હશે તો મળશું. ફરીથી આપના અમે આભારી છીએ કે આપ સબકે જીવન મેં હર વક્ત ખુશહાલી રહે, ખુશીઓ કે જામ છલકતે રહે, ન કોઈ જામ ખાલી રહે. આપ લોગો કી હર શુભ મતવાલી રહે, શામ હરિયાલી રહે. આપ સબકી જિંદગી મેં હર શામ દિવાલી રહે, દિવાલી રહે, દિવાલી રહે. થેન્ક યુ વેરી મચ. શુભ રાત્રી, ગુડ નાઇટ, ટાટા બિરલા.